हेलो फ्रेंड्स, आजना वीडियो नी अंदर आपणे जोईए धोरण 8 विषय गुजराती कविता 6 धूळीए मारग तेना प्रश्नोनी प्रश्नोत्तरी अने व्याकरणनी समजूती मेळवी। शरू करी आजनो आ वीडियो। प्रश्न पहेलो, नीचेना प्रश्नोना सविस्तर उत्तर लखो। पहेलो, धूळीए मारग एटले शुं? आ मार्गे चालवाना क्या क्या लाभ कवि गणावे छे अथवा कवि धूळीए मारग शा माटे पसंद करे छे? उत्तर, धूळीए मारग एटले સાદુ જીવન અને સાત્વિક જીવન। આ માર્ગે ચાલવાના બે લાભ છે। એક, આપણા જેવું જ સાદુ અને સાત્વિક જીવન જીવનારા માણસો સાથે મળી જાય તો આપણે પરસ્પર પ્રેમથી એકબીજાને ભેટીને પોતાના સુખ દુઃખની વાતો કરી શકીએ ને આપણે હળવા થઈ જઈએ। બે, આ ધૂળીએ માર્ગની અડખે પડખે ખુલ્લા ખેતરો હોય પણ નીલરંગી આકાશ હોય અને વચમાં નાનકડું ગામ હોય, પ્રકૃતિને ખોળે રહેવાનો આવો લાભ બીજે ક્યાં મળવાનો? આથી કવિ ધૂળીયો માર્ગ પસંદ કરે છે। પ્રશ્ન બે, કવિના પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ કઈ છે? તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાડ્યો છે? ઉત્તર, કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ નીચે મુજબ છે। એક, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ? બે, એમાં તો શું બગડી ગયું, એમાં તેશી ખોટ? ત્રણ, વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ? આ પંક્તિઓ દ્વારા ખુમારીનો ભાવ વ્યક્ત થયો છે। કવિએ અહીં પરમેશ્વરમાં ભરોસો રાખી નૈસર્ગિક વાતાવરણમાં સ્વમાનથી જીવન જીવવાની વાત કરી છે। પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। પ્રશ્ન પહેલો, કવિ પાસે શું નથી એની એમના મન પર શી અસર થાય છે? ઉત્તર, કવિ પાસે થોડા સિક્કા અને થોડી ચલણી નોટો નથી, છતાં એની કવિ પણ કોઈ માઠી અસર થતી નથી। પાસે પૈસા ન હોવાથી પોતાનું કંઈ બગડી ગયું હોય કે પોતાને કોઈ ખોટ પડી હોય તેવું કવિને લાગતું નથી। પ્રશ્ન બે, ઉપ્પળવાળી બેંક શી વિશેષતા છે? ઉત્તર, ઉપ્પળવાળી બેંક એટલે ઈશ્વરની તિજોરી। એ સંપત્તિ એક ધન સંપત્તિથી સમૃદ્ધ છે, તેથી આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। ઈશ્વર માણસને રોજનું ભોજન રોજ પૂરું પાડે છે, તેથી કાલની ચિંતા આપણે શા માટે કરવી? પ્રશ્ન 3, ખુલ્લા ખેતર અડખે પડખે અને માથે લીલું આપ શબ્દનો અર્થ સમજાવો। ઉત્તર, ખુલ્લામાં અડખે પડખે એટલે આજુબાજુ વિશાળ ખેતર છે અને માથે નીલું આપ એટલે એની ઉપર નીલા રંગનું આકાશ છે। પ્રશ્ન 4, ધૂળીએ મારગ કાવ્યમાં જીવન અંગે કવિ કેવો અંક સૂચવે છે? ઉત્તર, જીવન અંગે દરેકની સમજ જુદી જુદી હોય છે। કોઈને ગરીબાઈમાં જ સંતોષ હોય છે તો કોઈને ધન મેળવવાની લાલસા હોય છે। સાદુ અને સાત્વિક જીવન જીવવા માટે કવિ ધૂળીયા માર્ગનો આંક સૂચવે છે। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 1-1 વાક્યમાં ઉત્તર લખો। પ્રશ્ન 1, કવિએ જીવનના કેવા માર્ગને ધૂળીયો માર્ગ કહ્યો છે? ઉત્તર, કવિએ જીવનના સાદા સાત્વિક માર્ગને ધૂળીયો માર્ગ કહ્યો છે। પ્રશ્ન 2, કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? ઉત્તર, કવિના મતે મનુષ્યનું જીવન સાદુ અને સાત્વિક હોવું જોઈએ। પ્રશ્ન 3, જીવનના ધૂળીયા માર્ગમાં પોતાના જેવો સાથ મળી જાય તો શું થઈ શકે? ઉત્તર, જીવનના ધૂળીયા માર્ગમાં પોતાના જેવો સાથ મળી જાય તો તેની સાથે સુખ દુઃખની વાતો થઈ શકે। પ્રશ્ન 4, મનુષ્ય બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? ઉત્તર,
મનુષ્યએ બીજા મનુષ્યને કોઈ પણ જાતના સ્વાર્થ વગર પ્રેમથી મળવું જોઈએ. પ્રશ્ન 5. કવિ કોને સોનાની સાંકડી ગલી જેવું કહે છે? ઉત્તર: ધન વૈભવથી સમૃદ્ધ જીવન જીવતા સ્વાર્થી લોકોને કવિ સોનાની સાંકડી ગલી જેવું કહે છે. પ્રશ્ન 6. કવિ ધૂળિયે માર્ગ ચાલવા માટે શીખ આપે છે? ઉત્તર: કવિ ધૂળિયે માર્ગ ચાલવા માટે નોટ અને સિક્કા નદીમાં નાખી દેવાની, એટલે કે ધન વૈભવનો મોં છોડી દેવાની શીખ આપે છે. પ્રશ્ન 7. ધૂળિયે માર્ગ આપણા જેવા સામાન્ય માણસનો સાથ મળે તો શું થાય? ઉત્તર: ધૂળિયે માર્ગ આપણા જેવા સામાન્ય માણસનો સાથ મળે તો આપણે બાથમાં બાથ બીડી સુખ દુઃખની વાતો કરીએ. પ્રશ્ન 8. વર્તમાન સમયમાં મનુષ્યોએ શેની પાછળ દોટ મૂકી છે? ઉત્તર: વર્તમાન સમયમાં મનુષ્યોએ પૈસા પાછળ દોટ મૂકી છે. પ્રશ્ન 4. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 1. કવિ પાસે શું નથી? એ. મહેલ. બી. સત્તા. સી. સિક્કા અને નોટ. ડી. વાહન. જવાબ: સી. સિક્કા અને નોટ. 2. કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે? એ. ઈશ્વર. બી. આકાશને. સી. દેના બેંકને. ડી. સ્ટેટ બેંકને. ઉત્તર આવશે એ. ઈશ્વરને. પ્રશ્ન 3. કવિ કઈ ગલીને સાંકડી કહે છે? એ. સોનાની. બી. શહેરની. સી. ગામડાની. ડી. પિત્તળની. જવાબ આવશે એ. સોનાની. પ્રશ્ન 4. કવિએ નોટ અને સિક્કા ક્યાં નાખવાનું કહ્યું છે? એ. ઉકરડામાં. બી. કબાટમાં. સી. નદીમાં. ડી. તળાવમાં. જવાબ આવશે સી. નદીમાં. પ્રશ્ન 5. કવિ કેવા માર્ગે ચાલવાનું કહે છે? એ. સત્યના. બી. ધૂળિયે. સી. ડામરના. ડી. રાજમાર્ગે. જવાબ આવશે એ. સોરી, જવાબ આવશે બી. ધૂળિયે માર્ગ. પ્રશ્ન 6. આ કાવ્યમાં કવિએ ધૂળિયો માર્ગ શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે? એ. સાદા સાત્વિક જીવનના અર્થમાં. બી. ધન સંપત્તિની લાલસામાં. સી. સુખ વૈભવની ભરપૂર જીવન આ અર્થમાં. ડી. ધૂળ માટી અને કાદવના અર્થમાં. જવાબ આવશે એ. સાદા સાત્વિક જીવનના અર્થમાં. પ્રશ્ન 7. કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્વની ગણાવે છે? એ. ધન સંપત્તિ. બી. જમીન જાયદાદ. સી. મનુષ્ય મનુષ્ય વચ્ચેનો પ્રેમ. ડી. સોનું ચાંદી. ઉત્તર: મનુષ્ય મનુષ્ય વચ્ચેનો પ્રેમ. પ્રશ્ન 5. કૌંસમાંના આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એક. કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું? ખાલી જગ્યા. તો જવાબ આવશે રાંક. 2. ખાલી જગ્યા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. તો જવાબ આવશે દોઢિયા. 3. ખુલ્લા ખાલી જગ્યા અડખે પડખે માથે નીલું આપ. જવાબ: ખેતર. પ્રશ્ન 6. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1. ઉપરવાળી બેંક ચાલુ છે, આપણી માલ માલ. જવાબ: તો કે ખોટું. 2. સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત. જવાબ: સાચું. 3. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે ફૂલ. જવાબ આવશે ખોટું. પ્રવૃત્તિ. પ્રશ્ન 1. જૂથમાં ચર્ચા કરો. ઉદાહરણ 1. પ્રકૃતિની વિમુખ થવાથી આપણે શું શું ગમાવીએ છીએ? જવાબ: પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે અનેક રમણીય દ્રશ્યો જોવાનો લાભ ગુમાવીએ છીએ. જેમ કે 1. સવાર અને સાંજ ખેતરોમાં રેલાતો સૂર્યનો સોનેરી રંગનો તડકો. 2. વરસાદમાં ખીલેલા પુષ્પોની મહેક. 3. વર્ષા ઋતુમાં ખડખડ વહેતા ઝરણાનો મધુર કલરવ. ધરતી પર પથરાયેલ લીલુંછમ ઘાસ. ખેતરમાં લહેરાતો હરિયાળો મોલ. આકાશને સૌંદર્યથી મઢી દેતું
સપ્તપદી ધનુષ્ય, મોરનું કલામય અને મનમોહક નૃત્ય, કોયલના ટહુકા વગેરે. 4. વૃક્ષોની શીતળ છાયા, વૃક્ષો દ્વારા મળતા રંગબેરંગી ફૂલો, જાત જાતના ફળો. પ્રશ્ન 2. સંતોષી નર સુદા સદા સુખી. અને 3. હું માનવી માનવ થાવ તો ઘણું. આપણે જે વિદ્યાર્થી છે જેને સમજાવવામાં આ કવિતા આવી છે તેના માટે આ બે જે પંક્તિઓ છે તેના માટે આપેલી છે. પ્રશ્ન એટલે કે વ્યાકરણ. પ્રશ્ન 1. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. 1. માર્ગ એટલે કે રસ્તો અથવા પંથ. 2. ખાણું તો ભોજન અથવા ભજન. 3. રાંક તો ગરીબ અથવા નિર્ધન. 4. હેત તો પ્રેમ અથવા સ્નેહ. 5. માનવી માનસ અથવા મનુષ્ય. 6. સોનું હેમ અથવા કંચન. 7. સાથ તો સંગાથ. 8. ખોટ તો નુકસાન અથવા ખાધ. 9. લાભ તો ફાયદો અથવા નફો. 10. ગલી તો પોળ અથવા શેરી. 11. આપ તો આકાશ અથવા નભ. 12. દોઢિયા તો પૈસા અથવા ધન. પ્રશ્ન 2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. 1. ગરીબ તો તવંગર. 2. ભોળું તો લુચ્ચું. 3. ખોટ તો નફો. 4. ગામડું તો શહેર. 5. સાકડી તો પહોળી. 6. હેત તો દ્વેષ. 7. બગડવું તો સુધરવું. 8. લાભ તો ગેરલાભ. પ્રશ્ન 3. નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. 1. ધૂળીએ તો ધ પ્લસ ઉ પ્લસ અળ પ્લસ ઈ પ્લસ ય પ્લસ એ. 2. સોનું તો સ પ્લસ ઓ પ્લસ ન પ્લસ ઉ. 3. સિક્કા સ પ્લસ ઈ પ્લસ ક પ્લસ ક પ્લસ આ. 4. ગરી તો ગ પ્લસ અ પ્લસ ર પ્લસ ઈ પ્લસ બ પ્લસ અ. પ્રશ્ન 4. નીચે આપેલા ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. 1. બ પ્લસ એ પ્લસ ન પ્લસ ક પ્લસ અ. જવાબ આવશે બેંક. 2. સ પ્લસ આ પ્લસ ક પ્લસ અ પ્લસ ડ પ્લસ ઈ. જવાબ આવશે સાકડી. 3. ખ પ્લસ એ પ્લસ ત પ્લસ અ પ્લસ ર પ્લસ અ. તો જવાબ આવશે ખેતર. 4. ગ પ્લસ આ પ્લસ મ પ્લસ અ પ્લસ ડ પ્લસ ઉ એટલે જવાબ આવશે ગામડું. પ્રશ્ન 5. નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. 1. બેંક તો જવાબ આવશે બની ઉપર મીંડું ના આવે બેંક ઉપર તો બેંકનું રેશો બેંક. 2. દોઢિયું તો જવાબ આવશે દોઢિયું. ડી છે ઈ દીર્ઘય આવશે અને યુની માટે મીંડું. 3. ધૂળિયું તો જવાબ આવશે ધૂળિયું. 4. સિક્કા સિક્કા તો જવાબ આવશે સિક્કા. પ્રશ્ન 6. નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં લખો. ખેતર પ્રેત આકાર આંક સોનું નોટ અને માનવી. ઉત્તર સૌથી પહેલા આવશે સ્વર એટલે આંક, પછી આવશે વ્યંજન તો ખેતર, નોટ પ્રેત માનવી અને સોનું. પ્રશ્ન 7. ઉદાહરણમાં આપેલા પ્રાસયુક્ત શબ્દો જેવા અન્ય શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. ઉદાહરણ રાક તો આંક, તો આપણે ઉત્તર જોઈએ નોટ તો ખોટ, માલ તો કાલ, સાત તો બાત, આપ તો લાભ, હેત તો પ્રેત, વાલ તો ચાલ. પ્રશ્ન 8. શબ્દકોષમાંથી રાક શબ્દ શોધી તેની તરફ પહેલાના અને પછીના 5-5 શબ્દોની યાદી બનાવો. રાક શબ્દની તરત પહેલાના 5 શબ્દો રાડ, રાડવું, રાડિયું, રાડો અને રહલું. ત્યાર પછી જોઈએ રાક શબ્દ પછીના 5 શબ્દો તો રાક ઠીક, રાક તો દાવો, રાંક તો ધરવ, રાકડું અને રાંકાઈ. પ્રશ્ન 9.
નીચેના રૂઢિ પ્રયોગના અર્થ આપી તેમનો પ્રયોગ વાક્યમાં પ્રયોગ કરો. એક, જુદા આંક હોવા. અર્થ, જિંદગી વિશેની સમજ જુદી હોવી. વાક્ય, સંસારમાં જીવન વિશે સૌના જુદા આંક હોય છે. બે, બાથમાં બાથ ભેળવી. અર્થ, પ્રેમ ભર્યું આલિંગન આપવું. વાક્ય, 5 વર્ષે ભેગા થયેલા મિત્રો બાથમાં બાથ ભીડીને એકબીજાને મળ્યા. પ્રશ્ન 10. ઉપરવાળી બેંક આજનું ખાણું આજે આપે છે. કર્મની વાક્ય. ઉત્તર, ઉપરવાળી બેંક તરફથી આજનું ખાણું આજ અપાય છે. બે, નોટ કે સિક્કા નદીમાં નાખ. કર્મની વાક્ય બનાવો. ઉત્તર, તારાથી નોટ ને સિક્કા નદીમાં નખાયા. પ્રશ્ન 3. તું ધૂળિયે માર્ગ ચાલ. ભાવે વાક્ય બનાવો. ઉત્તર, તારાથી ધૂળિયે માર્ગ ચલાય. જો તમને અમારા આ બધા જ વિડીયોઝ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને હજી સુધી તમે જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.